રોટરી હોલ ખાતે ઇનર વિહીર ક્લબ આયોજિત આયુર્વેદિક વિષય અંતર્ગત સેમિનારમાં તજજ્ઞનું વક્તવ્ય, બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી. ઇનર વિહીર ક્લબ ભાવનગર દ્વારા આગામી એક વર્ષ માટેના ગેટ ટુગેધર કાર્યક્રમની રૂપરેખા નિશ્ચિત થતાં તેના ભાગરૂપે રોટરી હોલમાં આયુર્વેદિક વિષય સંદર્ભે યોજાયેલ સેમિનારમાં આયુર્વેદિકના તજજ્ઞ ડૉક્ટર હેતલ સચદેવે પ્રેરક અને જિજ્ઞાસાવર્ધક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ઇનર વિહીર ક્લબ ભાવનગરના પ્રમુખ ડૉક્ટર લક્ષ્મી ગુરુમુખાણી, સિરવલ બેલ સ્કૂલના અમરજ્યોતિ મેડમ, જસુબેન પંડ્યા તથા રોટરી ક્લબના જયભાઈ પારેખ અને વિરલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેમિનારમાં બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. So, બસ ઇતના હી બોલુંગી ઓર બાકી મેને ભી અભી આતે હી જોઇન કિયા હૈ ક્યોંકિ મુઝે ભી સ્કૂલ મેં ટીચર્સ કો બોલના હૈ તો અગર મેં ખુદ મેમ્બર નહીં હું તો મેં ઉનકો બોલ નહીં સકતી હું યા બેટે કી ફેવરેટ હોતી હૈ, બેટી કી ફેવરેટ હોતી હૈ, ડેડી કી ફેવરેટ હોતી હૈ, મમ્મી કી ફેવરેટ મેને કભી નહીં સુની. ટ્રુલી સ્પીકિંગ આજ તક નહીં સુના ઓર આઈ થિંક ઇતને ઘરો મેં કિસી કો પતા ભી નહીં હોગા કે મમ્મી કી ફેવરેટ ક્યા હૈ. I don't think कि यू नो कई घरों में होता है क्योंकि हम लोग इतना सेक्रीफाइस करते हैं. कभी आप लिस्ट बनाइएगा बाहर से कुछ लाने का ना, उसमें देखना किस किस की लिस्ट होगी, क्या क्या होगा और आपका कहाँ होगा, कहीं नहीं होगा. कभी हम लोग अपने आप को कहीं नहीं डालते, लास्ट में हम आते हैं. और जबकि मेरे हिसाब से कि हम लोग का नाम सबसे पहला होना चाहिए क्योंकि अगर हम ठीक रहेंगे तो हम बाकियों को रख सकते हैं. सो अभी ये ग्रुप बना है तो आज से ठान लीजिए कि अब मेरा नाम जो है क्वीन में जुड़ गया है तो मैं ऊपर ही आने वाली हूँ. स्ट्रेस दूर करो हो तो मेन थेरेपी सीरो द्वारा है. नाउ डेज आपरे स्ट्रेस, डिप्रेशन, एंजाइटी, माइग्रेन, हेडेक એવા ઘણા બધા પ્રોબ્લેમ્સથી સફર કરીએ છીએ. તો આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન છે આપણી પાસે? છે કોઈ પાસે એવી રીતના પરમેનન્ટ સોલ્યુશન? યસ, આયુર્વેદ પાસે છે. આયુર્વેદ છે એ કમ્પ્લીટ સાયન્સ છે. તો ચાલો આજથી જ આપણે આયુર્વેદની શરૂઆત કરીએ અને એક નવા હ્યુમન બિઈંગ બનીએ. પણ આયુર્વેદ છે શું? આયુર્વેદ છે એ 5000થી પણ વર્ષો જૂનું એક સાયન્સ છે અને ઇન્ડિયામાંથી જ આવેલું છે અને નાવ ડેઝ વર્લ્ડમાં એની ઘણી બોલબાલા છે. આયુર્વેદનું જ્ઞાન છે એ કોન્સ્ટન્ટ છે, પરમેનન્ટ છે, શાશ્વત છે. એ કોન્સ્ટન્ટ રિસર્ચ આધારિત નથી કે આજે એક્સપિરિયન્સ છે એ આપણા માટે લાભદાયક છે, બેનિફિશિયલ છે તો કાલે જોઈશું તો બેને એને કરી સાઇડ ઇફેક્ટ.